अंकलेश्वर शालाओं में ऑफलाइन शिक्षण कार्य शुरू कर शिक्षकों विद्यार्थियों ने मास्क सैनेटाइजर और थर्मल गन द्वारा चेक कर प्रवेश आप। गुजरात राज्य में सोमवार शाला में ऑफलाइन वर्ग शुरू होती जाहरात राज्य शिक्षण मंत्री जीतू वघाणीए गत शनिवार रोज करी थी, त्यारे आज एटले कि सोमवार शालाओं में ऑफलाइन वर्गो शुरू करवामां आव्या छे। कोरोना की तीजी लहर में पॉजिटिव केस में मोटो उछाड़ो आता धोरण 1-9 की शालाओं बंद करवामां आवी हती, परंतु हवे स्थिति एकदम काबू में आवी जता फरी गुजरात सरकारे जूनी गाइडलाइन प्रमाणे शालाओं में धोरण 1-9 ना वर्गो शुरू करवानो निर्णय लीधो छे। जो कि शालाओए ऑफलाइन और ऑनलाइन शिक्षण कार्य करवानो रहेशे तेवुं पण शिक्षण विभाग द्वारा जणावायुं छे। त्यारे अंकलेश्वर तालुका की शालाओं में धोरण 1-9 ना वर्गों ऑफलाइन शिक्षण कार्य शुरू करवामां आव्युं छे। विद्यार्थियों शोर बकोर थी शालाओं गूंजी उठी थी और शिक्षकों मास्क सैनेटाइजर और टेम्परेचर गन द्वारा विद्यार्थियों ने चेक कर वर्ग में प्रवेश आप्यो हतो। शालाઓ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। જ્યારે કોરોનાના કેસ વધવા માંડ્યા ત્યારે સરકારે ધોરણ 1-9 બંધ કરવાનો નિર્ણય લીધો અને જ્યારે અને તે 1 મહિના સુધી પરંતુ અમે લોકો ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા અને WhatsApp કસોટી આપતા હતા અને જ્યારે કોરોનાના કેસ ઓછા થઈ ગયા ત્યારે પછી સરકારે સ્કૂલ શાળા ખોલવાનો નિર્ણય લીધો અને અમને શાળામાં આવવાનું ગમે છે। છેલ્લા 1 માસથી કોરોના કેસ વધવાને કારણે સરકાર શ્રી દ્વારા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। શાળાઓ બંધ હતી પરંતુ શિક્ષણ નહીં, અમે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી બાળકોને ઘરે બેસીને શિક્ષણ કાર્ય કરાવતા હતા અને શાળાઓ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી પણ બાળકોને ઓનલાઈન શિક્ષણ પીરસવામાં આવતું હતું, પરંતુ ઓનલાઈન શિક્ષણ લેવા છતાં પણ બાળકોને જે પ્રત્યક્ષ શિક્ષણમાં મજા હતી તેવી મજા નહોતી આવતી। આજે જ્યારે સરકારે ફરીવાર શાળાઓ શરૂ કરી છે ત્યારે બાળકો હોંશે હોંશે શાળાએ આવ્યા છે અને અમારો સારા બાગ જાણે ખીલી ઉઠ્યો છે। બાળકોના આવવાને કારણે, બાળકોની કિલકારીને કારણે આજે શાળાઓ શોભી રહી છે અને હવે પછીનું શિક્ષણ કાર્યની જે ઘટ રહી છે તે અમે પૂરવા માટેના પૂરા પ્રયત્ન કરીશું। સરકારશ્રીના આ નિર્ણયને અમે સારા પરિવાર વતી, બાળકો વતી ખૂબ ખૂબ આવકારીએ છીએ।